好吧，我上班。那些改话，没那说马不说马的不提拔呢。那些巴提诺说的是，给那些改话，没那说马不说马的不提拔呢。怎么得呀？那摩的马车，得呀马那提摩的。怎么得呀？那摩的马车，得呀马那提摩的。人家娃子，怎么得？巴尼得摩的。什么可以？阿贝斯罗斯的人家提摩的。罗格罗斯的呀。那些改话，没那说马不说马的不提拔呢。ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર સમાચાર સંદેશ આ બધા મીડિયાના જે માધ્યમો છે એનો હું આભાર માનું છું અને આ ખાસ મારે એક કહેવું છે મોટું થઈ ગયું છે રત્નાઓ સંભળાવેશમાં અમારો એક હેતુ એ પણ હતો પેલા ભાઈ નીકળી ગયા રમેશ પારધી કરીને ભાઈ આવેલા એમના જીવનનું પહેલું કવિ સંમેલન આપણે એમને આપ્યું આ બહુ મોટી વાત છે અને બીજી મોટી વાત એ છે કે અજયભાઈ પણ એમ કીધું કે હું કવિતાનું ટેલેન્ટ છે હું તો ઓછા કહું છું 10-15 લાખ લોકો સુધી આપણે 2-4 દિવસમાં પહોંચી ગયા સાહિત્યકારની આ તાકાત છે અહીંયા શક્તિ છે એટલે એ પણ આપણે સફળ થયા છીએ અને તમે એ પણ જોશો કે હું ને પરેશ પણ આનું મૂળ કવિ છીએ તો અમે અમારી રચના રજૂ કરીએ ત્યારે અમને ઘણો બધો આનંદ આવે પણ મારો ને પરેશનો એક હેતુ છે કે ભાવનગરમાં 400 કવિઓ છે અને એટલું બધું ટેલેન્ટ છે અને જ્યારે પણ અમે મુશાયરા થતા હોય ત્યારે ભલામણ કરીએ કે આ કવિને રજૂ કરો આને રજૂ કરો આને રજૂ કરો આને રજૂ કરો નહીં તો અમે રજૂ કરશું તમે એને કરો એટલે અમે જ્યારે કાર્યક્રમ કરીએ ત્યારે અમે નક્કી કર્યું કે 50 કવિઓને રજૂ કરવા અને બધાને સ્ટેજ મળવું જોઈએ અને ભગવાનની દયાથી મેં 1000 જેટલા ઇન્ટરવ્યુ આપ્યા છે ઘણી બધી ડિગ્રીઓ છે મારી પાસે અને હવે આશા છે કે ઘણી બધી કોલેજમાં મને લેક્ચરર માટે બોલાવવાની સંભાવનાઓ છે તો મેં નક્કી કર્યું છે કે જો કોઈ કોલેજમાં મને બોલાવશે લેક્ચરર તરીકે તો હું સૌથી વધુ કવિઓને બોલાવીશ અને ગરીબ કવિઓને બોલાવીશ ખબર હોય તો બધા બોલાવે પણ હું ગરીબને બોલાવીશ એટલે અમારે ખાસ કેવું તો અમે ઘણી મહેનત કરી છે અને હું એ એટલા માટે મેં કીધું કે અમે કવિ છીએ તો તમે જોયું કે હોલમાંથી ઘણા શ્રોતા જતા પણ રહ્યા છે અત્યારે તો એ એટલો અમે ભોગ આપ્યો છે અને તમે અત્યાર સુધી બેઠા એ બદલ હું તમારો આભારી છું ગુણવંતભાઈ આવ્યા છે દીપભાઈ આવ્યા હતા અજયભાઈ આવ્યા આ બધા આવ્યા એટલે આજે તો હું કવિતા રજૂ કર્યા વિના જ ખુશ થઈ ગયો છું એક મુક્તક સંભળાવું છું કે તારું દિલ બહેલાવીને નીકળી ગયો તારું દિલ બહેલાવીને નીકળી ગયો ને તું ફટાફટ આવીને નીકળી ગયો ધનરાજભાઈ આવ્યા છે યાર આજે હું ખુશ છું તારું દિલ બહેલાવીને નીકળી ગયો ને તું ફટાફટ આવીને નીકળી ગયો ને કાશ મારા હાથમાં પિસ્તોલ હોત કે હો જીવ કે હોસલે સચ્ચે
કે સારું લખું છું એવો ઈશારો તો કરો માં, સારું લખું છું એવો ઈશારો તો કરો માં. પેલા બેન આવ્યા છે, મગવાણા બેન, મને પરે ઘણી વાત કરતા કે એક બેન ઉત્સવમાં આવે છે, બહુ ઓછું બોલે છે, લો પ્રોફાઇલ લે છે, પણ બહુ સારી રચનાઓ એ કરે છે. અને મારો હેતુ એ જ હતો. હવે તમે જો રાણા બાવળિયા, દીપક મહિડા, નિકુંજ ભટ્ટ, આ ભાવનગર ની નવી પેઢી, મેને પરે છે 15 વર્ષ ભાવનગર માં સ્ટ્રગલ કરી, ત્યારે અમે બહાર ગયા. હવે અમે નથી ઈચ્છતા કે અમારી સાથે જે થયું એ આ નવી પેઢી સાથે થાય, એટલે અમે આ મહેનત કરીએ છીએ. એટલે આજે મકવાણા બેન આવ્યા છે, હું એમને કહું છું તમે બહુ સારું લખો છો અને આ રીતે લખતા રહેજો. અને કેટલાક લોકોએ અમારી સાથે મિત્રતા એટલા માટે ના કરી કે અમે બહુ સારું લખીએ છીએ એમને લાગતું હતું. એટલે ના છે એટલે કે સારું લખું છું એવો ઈશાન હો તો કરો માં, સારું લખું છું એવો ઈશાન હો તો કરો માં, જોઈને મને આમ કિનારો તો કરો માં, જોઈને મને આમ કિનારો તો કરો માં, સારું લખું છું એવો ઈશારો તો કરો માં, જોઈને મને આમ કિનારો તો કરો માં, કિનારો તો કરો માં, આંખોને તમે મારી બનાવી દીધી પથ્થર, પણ ડિગ્રીઓમાં ફોટો વધારો તો કરો માં.
બરબાદ છે અલ્પેશ ખરું પણ ગઝલો લખીને એના પ્રચાર હો તો કરો માં ગઝલો લખીને એના પ્રચાર હો તો કરો માં ને સારું લખું છું એવો ઈશારો તો કરો માં જોઈને મને આમ કિનારો તો કરો માં થેન્ક યુ બરબાદીનો પ્રચાર કરી શકે એવો કવિ મારા વખાણને ઓછા ન પડવા દે એવો કવિ અને રૂપેશને મારે જાહેર રજૂ કરવાનો થાય કે હું આમ તો સંવાદમાં ચાલીને બોલું છું પણ આજે મારે બેઠા પછી બોલવી પડશે કે કૃષ્ણકુમારની ચાર લાઈન છે કે હો ગઈ પીર પર્વત સી પીગળની ચાહીએ કદાચ કૃષ્ણકુમાર જેવા કવિ અલ્પેશ જેવા વ્યક્તિ માટે જ્યાં લખી હોય જાણે કે હો ગઈ પીર પર્વત સી પીગળની ચાહીએ ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકળની ચાહીએ હો ગઈ પીર પર્વત સી પીગળની ચાહીએ ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકળની ચાહીએ મેરે સીને મે નહીં તેરે સીને મે સહી મેરે સીને મે નહીં તેરે સીને મે સહી हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए अभी सरस मजा ने आग लगाड़ी ने अल्पेश ने वैसे छे पछी हवे अपना आ समग्र कार्यक्रम ने पाछळ जेनो खूब ज एम कही सकाय के मोटो हाथ छे एवा ભરતભાઈ વાળાને હું આપણે વિનંતી કરીશ ઝડપથી વધારે ભરતભાઈ જ્યાં બધા ઘરના લોકો જેવા હોય પરિવારના સભ્યો હોય કે આમ તો આભાર માનવાનો જ ન હોય પણ આમ છતાં આપ સૌ શ્રોતાઓ અમે બે કે ત્રણ દિવસની અંદર જ મેં પહેલા કીધું એમ તૈયારી કરેલી અને સૌ મારા નિમંત્રણને માન રાખીને પધાર્યા અને હોલ એટલો બધો ફૂલ થઈ ગયો શરૂઆતમાં તો બહુ ફૂલ હતું તો આમ છતાં એટલી સફળતા આપણે ઓછા સમયમાં મળી અને સૌ છેક સુધી બેઠા એ બદલ હું ભાવનગરની કલાપ્રેમી જનતાનો આભાર માનું છું અને ગુજરાતી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બિગબોસ ચેનલ ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર સમાચાર સંદેશ અંદર ન્યૂઝપેપરે લાખો લોકો સુધી સાહિત્યકારો અને કવિઓનો સદભાવનો મેસેજ પહોંચાડ્યો સમભાવનો મેસેજ પહોંચાડ્યો એ બદલ હું તેમનો આભારી છું ડૉક્ટર આંબેડકર હોલ જેમણે આપણને પ્રોવાઈડ કર્યો એવા હોલના સંચાલકો અને એ સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર અને આ તકે આ કાર્યક્રમને જે ભવ્ય સફળતા મળી આશરે 50 જેટલા સાહિત્યકારો એક મંચ ઉપરથી રજૂ થયા અને કોઈ કવિ નહીં કોઈ લેખક નહીં પણ આજે બધા સાહિત્યકારો છે કોઈ ગઝલ વાળો નથી કોઈ ગીત વાળો નથી આજે બધા સાહિત્યકારો છીએ આપણે હું પરેશ માનીએ છીએ મારો છે પણ છે કે સાહિત્યના બ્રહ્માંડમાં ઉગેલ રવિ છું સાહિત્યના બ્રહ્માંડમાં ઉગેલ રવિ છું એક ગામનો એક દેશનો નહીં વિશ્વ કવિ છું એટલે કોઈ કવિ એક ગામનો કે એક દેશનો હોતો જ નથી સાહેબ એટલે કોઈ સવાલ નથી અને મારો બધો એ વિચાર પણ છે કે આ પ્રોગ્રામને જે ભવ્ય સફળતા મળી છે નિયમિત રીતે 50-50 સાહિત્યકારોને તક મળે અને નવા નવા કલાકારો આમાંથી નીકળશે મેં કીધું ભાવનગરની આ જે નવી પેઢી છે આમાંથી નીકળી છે તો એક એવો વિચાર પણ છે જો દરરોજ આ લોકો જીવે તો હું પરેશ ફરીથી આવશું અને મોટા મોટા કાર્યક્રમ સાથે આવશું અને આપણે જેટલા લોકો રજૂ થયા છે એ લોકો ફરી ફરી વાર રજૂ થાય એવા આપણે પ્રયાસ કરશું એ જ પ્રસ્તાવની સાથે દર મહિને કે થોડા થોડા સમય આવો મોટો મુશાયરો થાય એ જ પ્રસ્તાવ આપની સમક્ષ મૂકી આપ સૌનો ફરી ફરી આભાર માનું છું થેન્ક યુ અને ફરીથી આપણે મળશું સિતારો કો આંખો મેં મહેફૂજ રખના બહુ દૂર તક રાત હી રાત હોગી મુસાફિર હો તુમ ભી મુસાફિર હૈ હમ ભી કિસી મોરો પર ફિર મુલાકાત હો થેન્ક યુ બસ ભૂલ સભા અને વૈદ્ય સભા બંને સભાઓનો પણ ખૂબ ખૂબ આભાર એમનો ખૂબ જ સહયોગ રહ્યો છે કાર્યક્રમ માટે